નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વ્હાલી દીકરી યોજના જોવાના છીએ આ યોજના શું છે આ યોજનાના ઉદ્દેશ્યો કયા કયા છે આ સિવાય જોઈએ તો કે લાભાર્થીની પાત્રતા કઈ છે વ્હાલી દીકરી યોજનાના જે છે એમાં આવક મર્યાદા કેટલી હોય છે આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ કયા કયા છે આ યોજનામાં લાભ લેવા માટે કયા આધાર પુરાવા તમારે રજૂ કરવા પડશે અને આ સિવાય ફોર્મ ભરવાની વિગતો આ સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો શરૂઆતથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તો શરૂઆત કરીએ મિત્રો વ્હાલી દીકરી યોજના વિશેની તો મિત્રો આ વ્હાલી દીકરી યોજના છે વાહલી દીકરી યોજના વિશે તો કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે આ યોજના લાવવા પાછળનો ઉદ્દેશ શું છે તો જોઈએ તો કે ભાઈ દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવાનો છે પેલો ઉદ્દેશ્ય શું છે તો કે દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવાનો છે આ છે બીજું જોઈએ તો કે દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો છે એ ઘટાડવાનો છે એટલે કે જે ગ્રામ્ય વિસ્તારમાં જોવા જઈએ તો જે છોકરીઓને નાના ધોરણથી જ એમના ભણતરમાંથી ઉઠાડી લેવામાં આવે છે અથવા ભણતર એમનું પૂરું કરી દેવામાં આવે છે તો એ ડ્રોપ આઉટ રેશિયો છે એ ઘટાડવાનો છે એટલે કે ચા નાની ધોરણમાં જ એમનું છે એ ભણતર બગડે નહીં એ યોજનાનો આ ઉદ્દેશ્ય છે ત્રીજું જોઈએ તો કે દીકરીઓ અને સ્ત્રીઓનો સમાજમાં જે સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે આ સિવાય છેલ્લો મહત્વનો ઉદ્દેશ કયો છે તો કે બાળ લગ્ન અટકાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે હવે જોઈએ લાભાર્થીની પાત્રતા એટલે કે લાભ મેળવવા માટેની પાત્રતા શું હોવી જોઈએ તો કે ભાઈ તારીખ તારીખ મહત્વની છે મિત્રો તો કે તારીખ આપેલી છે આપને કંઈક અહીંયા જે તારીખ છે બે આઠ બે હજાર ઓગણીસ કઈ તારીખ આપેલી છે તો કે બે આઠ બે હજાર ઓગણીસ જે રે આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે એટલે કે જે જે પછીની દીકરીઓ જન્મ થયો હશે એ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે દીકરી જન્મના એક વર્ષ સુધીના સમય મર્યાદામાં નિયત નમૂનાઓ અને આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે એટલે કે જે દીકરીનો જન્મ થયો હોય એમના એક વર્ષની અંદર આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો નિયત જે પુરાવા કહેવાય એ રજૂ સાથે રજૂ કરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ સિવાય બીજી જોઈએ તો કે દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એટલે કે કોઈ દંપતીને પ્રથમ બીજી કે ત્રીજી એટલે કે ત્રણ પુત્રી હોય તો પણ એમને લાભ મળવા પાત્ર છે એટલે ત્રણ ત્રણ સંતાનો જેટલી પણ એટલી છે અપવાદ કિસ્સામાં જોઈએ તો કે બીજી ત્રીજી પ્રસ્તુતિ વખતે બીજી અને ત્રીજી પ્રસ્તુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીઓને દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધી થતી હોય તો પણ આ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે હવે આ અપવાદ કિસ્સો જો આપણે સમજીએ તો કે માની લો કે કોઈ દંપતીને જે એમ કહી શકાય કે ભાઈ બીજી અને ત્રીજી પ્રસુસ્તી વખતે જોડિયા બાળક અને બંને દીકરીઓ આવી હોય તો માની લો કે ત્રણ કરતાં વધારે થઈ જાય છે દીકરીઓનું ત્રણ કરતાં વધારે થાય તો પણ એ જેટલી તમામ દીકરીઓ છે એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એટલે આ વસ્તુ એક મહત્વની આમાં નોટ કરેલી છે બાળ લગ્ન અધિનિયમ બે હજાર વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એટલે કે જે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ છે કાયદો છે બે હજાર છનો નો એ અંતર્ગત પુખ્ત વય એટલે કે જે સરકાર દ્વારા જે જાહેર કરેલી ઉંમર હોય એની કરતા મોટી ઉંમરના જે દંપતીના લગ્ન થયા હોય વાહલી દીકરી વાહલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવનાર લાભ મેળવવા માંગતા જે દંપતી છે એટલે કે પતિ અને પત્ની બંનેની સંયુક્ત જો આવક વાર્ષિક આવક ગણવામાં આવે તો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કેટલી હોવી જોઈએ તો કે બંનેમાં સમાન જ છે એટલે કે બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ એટલે કે બે લાખ અથવા એની કરતા ઓછી હોવી જોઈએ અને આ ક્યારથી ગણાશે મિત્રો તો કે ભાઈ આવક મર્યાદા પાત્રતા લાભાર્થીના જન્મતા તરત જ આગળની જે એકત્રીસમી માર્ચ હોય ના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ લેવાશે એટલે કે જે પણ દીકરીનો જન્મ થયો છે એને લાભ મેળવવો છે તો એમના પહેલાની જે એકત્રીસ માર્ચ સુધીની જે વર્ષ હશે એ વર્ષની આવક મર્યાદા ગણવામાં આવશે આગળ જોઈએ વાહલી દીકરી યોજનાનો અરજીપત્રક ક્યાંથી મેળવવું તથા અરજીપત્રક ક્યાં જમા કરાવવું મહત્વની વસ્તુ છે કે ભાઈ આ યોજનાનો આપણે લાભ લેવો છે તો એમનું ફોર્મ જે કહીએ એ ક્યાંથી લેવાનું અને ક્યાં જમા કરાવવાનું તો એમની વાત કરીએ તો કે ભાઈ મિત્રો આ સિવાય અહીંયા આપણે જે વિડીયોની નીચે જે આ ખૂણામાં આવું એરા જેવું કંઈક બટન આપને જોવા મળે છે વિડિયો જે તમે ડિસ્પ્લેમાં જોવો છો લાઇક લાઇક ડિસલાઇક અને શેરવાળું જે બટન તમને જોવા મળે છે ત્યાં આવું ખૂણામાં આવું કંઈક ત્રિકોણ જેવું છે એ ઊંધું ત્રિકોણ જેવું કંઈક ડિસ્ હોય છે એને ડિસ્ક્રિપ્શન કહેવાય છે અને એની નીચે આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલની છે એ લિંક આપેલી છે તેમાં આ અરજીપત્રક મૂકવામાં આવેલું છે મિત્રો એટલે તમે જો તમારે અહીંથી આ ટેલિગ્રામ ગ્રુપમાંથી જો પણ તમારે મેળવવું હોય તો પણ તમે ત્યાંથી મેળવી શકો છો એટલે કે આપણે જે આ વિડીયોની નીચે ટેલિગ્રામ ચેનલ આપેલી છે અને એ ટેલિગ્રામ ચેનલમાં છે એ આપણે આ અરજીપત્રક છે એ કોપી એમની ઝેરોક્ષ છે એ મૂકેલી છે ફોર્મની તો એ તમે ત્યાંથી પ્રિન્ટ કઢવીને પણ એ તમે ફોર્મ ભરી શકો છો આ સિવાય તમારે બીજે ક્યાંથી મળી શકે એમની ચર્ચા કરીએ અને મિત્રો આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોડાઈ શકો છો જેથી કરીને સમયાંતરે જે નવી નવી અપડેટ આવતી હોય તો અમે ટેલિગ્રામમાં મૂકીએ તો તમને નવી નવી અપડેટ મળી રહે અને મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને આવી નવી નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો જોઈએ મિત્રો આ જે વ્હાલી દીકરી યોજના છે એનું અરજી પત્રક આપને ક્યાંથી મળી શકશે એક તો આપણે વાત કરીએ ટેલિગ્રામ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જે તમે ડિસ્ક્રિપ્શનમાંથી જઈને જોડાઈ શકો છો અને ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે અને આ સિવાય આંગણવાડી જે કેન્દ્ર છે ત્યાં પણ મળી શકશે ગ્રામ પંચાયતમાં અને સીડીપીઓ કચેરી ખાતે પણ વિના મૂલ્યે છે એ આ ફોર્મ મળશે એટલે એમનો તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં લાભાર્થી જે દંપતીને જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમૂનાનો સદર હું અરજીપત્રક એટલે કે એમનું પોતાનું અરજીપત્રક જે ભરવાનું આવે એ આંગણવાડી કેન્દ્ર સીડીપીઓ કચેરી અને જન સેવા કેન્દ્ર ખાતે આપવાના રહેશે એટલે કે જમા ક્યાં કરાવવાના રહેશે તો કે ભાઈ આંગણવાડી કેન્દ્ર અને સીડીપીઓ કચેરી અથવા જન કેન્દ્ર ખાતે એમના આ ડોક્યુમેન્ટ આ પુરાવા આપવાના રહેશે ફોર્મ ભરીને હવે મળવાપાત્ર લાભ આ યોજનાનો લાભ શું છે મળવાપાત્ર તો કે પ્રથમ હપ્તો છે એ જે દીકરી છે એમને ક્યારે મળશે તો કે દીકરીને પ્રથમ હપ્તો ધોરણ પ્રથમ ધોરણમાં જ્યારે પ્રવેશ મેળવશે ત્યારે એમને ચાર હજાર રૂપિયા મળશે એટલે કે પ્રથમ હપ્તા સ્વરૂપે ત્યાં જે દીકરી છે એ દીકરીને છે એ પ્રથમ ધોરણમાં જ્યારે પ્રવેશ મળશે મેળવશે ત્યારે ચાર હજાર મળશે બીજા હપ્તાની વાત કરીએ તો બીજો હપ્તો જ્યારે એ દીકરી ભણીને નવમા ધોરણમાં પહોંચશે ત્યારે તેમને છ હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે પ્રથમ હપ્તામાં ચાર હજાર મળશે અને બીજા હપ્તામાં કેટલા મળશે તો કે છ હજાર જે નવમા ધોરણમાં દીકરી પ્રવેશ મેળવશે ત્યારે મળશે અને ત્રીજો અથવા છેલ્લો હપ્તાની વાત કરીએ જ્યારે જે અઢાર વર્ષની જ્યારે દીકરીની ઉંમર થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા માટે અથવા લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે પરંતુ આ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ જો બાળ લગ્ન થયેલ હશે તો આ યોજનાનો લાભ મળશે નહીં એટલે એવું કહી શકાય કે ભાઈ પ્રથમ હપ્તામાં ચાર હજાર બીજા હપ્તામાં છ હજાર અને ત્રીજા હપ્તામાં છે એ એક લાખ રૂપિયા છે એ આ મળવાપાત્ર થશે એટલે કેટલા થશે તો કે એક લાખ દસ હજાર રૂપિયા છે એ મળવાપાત્ર થશે પણ મિત્રો અહીંયા નોંધ આપેલી છે કે માની લો કે કોઈ દીકરી છે એમને પ્રથમ હપ્તો અને બીજો હપ્તોનો લાભ મળી ગયો પરંતુ એમની અઢાર વર્ષની ઉંમર થાય એ અગાઉ એ દીકરીનું મૃત્યુ થઈ ગયું હોય તો એમને આ એક લાખ રૂપિયાની એટલે કે બાકીની જે રકમ છે એ મળવાપાત્ર રહેશે નહીં આ એમની કંઈક નોંધ છે વિશેષ કે જેમની દીકરીનો અઢાર વર્ષ અગાઉ જો એમનું મૃત્યુ થયું હોય તો એવા કિસ્સામાં બાકીની જેટલી પણ રકમ રહેતી હશે બીજો હપ્તો ત્રીજો હપ્તો એ મળવાપાત્ર રહેશે નહીં હવે જોઈએ કે ભાઈ આ અરજી સાથે રજૂ કરવામાં આધાર પુરાવા કેટલા જોશે કે ભાઈ આપણે આ ફોર્મ ભરવું હોય તો કયા કયા પુરાવાની જરૂર પડશે તો એની ચર્ચા કરીએ તો પહેલું છે લાભાર્થીની દીકરીના માતા પિતાનું સંયુક્ત આવક અંગેનું ચીફ ઓફિસર અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઈ એકનો દાખલો એટલે એમ કહી શકાય કે ભાઈ આવકનો દાખલો જેમાં ચીફ ઓફિસરની સાઇન હશે અથવા મામલતદારની હોઈ શકે અથવા તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓની હોય તો પણ ત્રણમાંથી કોઈપણની હોય તો પણ ચાલી શકશે બીજી વાત કરીએ તો કે લાભાર્થી દીકરીના માતા પિતાની ઉંમર અંગે શાળા છોડિયાનું પ્રમાણપત્ર જન્મનો અથવા જન્મનો દાખલો જો કોઈ અન્ય આધારભૂત પુરાવા ન હોય તો પી એચ આઈ સી અથવા સીઆઈઆઈસી એટલે કે સિવિલ અથવા સિવિલ સર્જક પૈકીને કોઈ પણ એક સરકારી ડાક્ટરનો પ્રમાણપત્ર અથવા સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે એટલે કે જો લાભાર્થીનું જે માતા પિતાનું જે શાળા છો છોડિયાનું જે છે એટલે પિતાની ઉંમરનું જે શાળા છોડિયાનું પ્રમાણપત્ર હોય તો ચાલશે અથવા જન્મનો દાખલો જોઈશે અથવા એ ના હોય તો આ સિવિલ સર્જન હોય એમની ડૉક્ટર પાસેનું સર્ટિફિકેટ ચાલશે તો આ પણ પુરાવા જોઈશે ત્રીજા નંબરનો પુરાવો જોઈએ તો કે ભાઈ લાભાર્થીની જે દીકરી છે એનો આધાર કાર્ડ જોઈશે એટલે કે જે દીકરીનો માટે આ ફોર્મ ભરવામાં આવે છે એ દીકરીનો શું જોઈશે તો કે આધાર કાર્ડ જોઈશે ચોથો પુરાવો જોઈએ લાભાર્થી દીકરીના માતાના આધાર કાર્ડની નકલ જોઈશે એટલે કે જે દીકરીની જે માતા છે એમના આધાર કાર્ડની શું જોઈશે નકલ જોઈશે પાંચમો પુરાવો જોઈએ તો કે લાભાર્થી દીકરીના પિતાના આધાર કાર્ડની નકલ જોઈશે એટલે કે જે લાભ મળવાના દીકરી છે એમના પિતાની આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈશે છઠ્ઠો જોઈએ તો કે ભાઈ અરજદારના રેશન કાર્ડની નકલ જોઈશે એટલે કે જે દીકરીના પિતા છે એમનો રાશન કાર્ડની નકલ જોશે સાતમો પુરાવો જોઈએ તો કે લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ જોઈશે એટલે કે જે લાભાર્થી દીકરી છે એમના માતા પિતાનું લગ્નનું સર્ટિફિકેટ જોઈશે આઠમો પુરાવો જોઈએ તો કે લાભાર્થી દીકરીના જન્મના પ્રમાણપત્રની નકલ જોઈશે એટલે કે જે દીકરીનો જન્મ જે છે જન્મનો દાખલો એમના પ્રમાણપત્રનો છે એ શું જોઈશે એક નકલ જોઈશે નવમો પુરાવો જોઈએ તો કે દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા જોઈશે એટલે કે જે બાળક જે છે આ યોજનાનો લાભ મેળવવાનો છે પણ આ સિવાયની જેટલી પણ દીકરી હોય જેટલા પણ સંતાન હોય એમના તમામ બાળકોના છે એ દાખલાની નકલ જોઈશે દસમો પુરાવો જોઈએ કે નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલી દંપતીનું નામું જોઈશે નિયત નમૂનામાં એટલે અમુક નમૂનામાં અમુક કિસ્સાઓમાં જે સક્ષમ અધિકારી હોય એમની સામે એની સમક્ષ એટલે કે એમની સામે રજૂ કરેલા જે સોગંદનામું છે એમના પુરાવા અથવા એમની નકલ જોઈશે તો મિત્રો આટલા છે એ વ્હાલી દીકરી યોજના અંતર્ગત પુરાવા જોઈશે હવે મિત્રો આ ફોર્મ મેં તમને કીધું છે એવી રીતના આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ મળી જશે અને આ સિવાય આપણે આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતમાંથી પણ આ તમને મળી જશે હવે મિત્રો આ ફોર્મમાં કઈ રીતના ભરવું અથવા એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ તો આપણે ચર્ચા કરી ગયા છે પણ કઈ રીતના ભરવું એ જો ના સમજાતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકશો કે કરજો જેથી કરીને આ ફોર્મ કઈ રીતના ભરીશું અથવા કઈ કઈ વસ્તુ એમાં ભરવાની રહેશે એમની ચર્ચા આપણે એક અલગથી વિડીયો દ્વારા બનાવીશું જો તમારી કોમેન્ટની હશે કે ભાઈ આમ સર આ બનાવો તો આપણે એ બનાવીશું બાકી આપણે આ યોજનાનો તમને લાભ લઈ શકો છો આ પણ આટલી એમની ક્રાઇટેરિયા હોવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે હજી સુધી જો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવી નવી નવી અપડેટ આવે તો તમને સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ